जय स्वामीनारायण विद्यार्थी मित्रों, श्री स्वामीनारायण विद्यासागरमां ऑनलाइन एज्युकेशनमां आपनुं स्वागत छे। आजे आपणे धोरण 3 विषय गणित अने विषयांक छे पाठ नंबर 13, जेनुं नाम छे स्मार्ट चार्ट। तो आ पाठमां तमने विविध चार्ट आपेला छे अने तेमने आधारे तमने सवाल जवाब पण पूछवामां आवशे। तो जुदा जुदा चार्ट छे ए आपणे जोईशुं। जुदा जुदा रंगना फूलो, तो तमने शुरुआतमां विविध फूलो तमारा पाठ्यपુસ્તકમાં દોરેલા છે। તમે કદી બગીચામાં ગયા છો? તો તમે ક્યારે બગીચામાં ગયા છો? તમે કેવા રંગના ફૂલો જોયા છે? એટલે તમે ત્યાં કેવા કેવા રંગના ફૂલો જોયા છે? શું મોટા ભાગના ફૂલો પીળા રંગના હતા? એટલે વધારે પ્રમાણમાં શું ફૂલો પીળા રંગના છે? ચિત્રમાં જુદા જુદા ફૂલો જુઓ અને કોઠો પૂર્ણ કરો। तो फूलनो रंग अने तेमनी सामे संख्या तमने एक कोष्टक आपेलो छे। तो विविध रंगना फूलो तमने देखाय छे, तो ए तमारे गणवाना छे अने त्यारबाद तेमनी सामे संख्या लखवानी छे। तो वादळी रंगना फूलो छे तेनी संख्या केटली छे? तो तमारे गणवाना छे अने तेमनी संख्या लखवानी छे। तो वादळी रंगना फूलो छे तेमनी संख्या छे 9। तो अहीं आपणे करशुं 9। ત્યારબાદ તમને બીજું નીચે આપેલું છે લાલ। તો તમને પાઠ્યપુસ્તકમાં લાલ રંગના ઘણા ફૂલો આપેલા છે, તો તે તમારે ગણવાના। ત્યારબાદ તેમની સંખ્યા લખવા, તો લાલ રંગના ફૂલો છે 7, તો તમારે અહીં લખવાનું છે 7। ત્યારબાદ નારંગી એટલે કેસરી રંગ પણ થાય, તો નારંગી રંગના કેટલા ફૂલો છે? તો નારંગી રંગના તમારા પાઠ્યપુસ્તકમાં 5 ફૂલો દેખાય છે, તો તમારે ત્યાં કરવાનું છે 5। ત્યારબાદ છે જાંબલી, તો જાંબલી રંગના ફૂલો કેટલા? તો તમારા પાઠ્યપુસ્તકમાં તે ફૂલોની સંખ્યા વધારે દેખાય છે, તો જાંબલી રંગના ફૂલોની સંખ્યા છે 10। ત્યારબાદ યોગ્ય ફૂલ દોરો અને કેટલા છે તે લખો। સૌથી વધુ ફૂલ ખાલી જગ્યા છે અને કેટલા છે? તો તમારે કોષ્ટકમાં સૌથી વધારે ફૂલ તમને વધારે કયા છે અને ક્યાં કેટલા છે? તો સૌથી વધારે તો જાંબલી રંગના છે, જેમની સંખ્યા છે 10। આટલા ફૂલમાંથી વધારે છે 10 ની સંખ્યા, તો તે જાંબલી કલર રંગના છે। ત્યારબાદ સૌથી ઓછા ખાલી જગ્યા છે અને કેટલા? તો આમાંથી ઓછી સંખ્યા કઈ છે? તો 5, જે છે નારંગી રંગના ફૂલો। તો એમાં આવશે નારંગી રંગના ફૂલો છે તેમની સંખ્યા 5 છે, તો સૌથી ઓછી આવશે। ખાલી જગ્યા કરતાં ખાલી જગ્યા વધારે છે, તો લાલ રંગ કરતાં વાદળી રંગ છે તે ફૂલની સંખ્યા વધારે છે। ખાલી જગ્યા કરતાં ખાલી જગ્યા વધારે છે, તો નારંગી રંગના ફૂલો છે તેમની સંખ્યા 5 છે, તેની કરતાં જાંબલી રંગના ફૂલોની સંખ્યા વધારે છે। તો નારંગી રંગના કરતાં જાંબલી કલરના વધારે છે। આ સ્માર્ટ ચાર્ટમાં મુસાફરી રીત, એટલે તમને અહીં આપણે રસ્તા પર શું જોઈએ છીએ, વિવિધ વાહનો આપણે જોઈતા હોઈએ છે, તો તમને ટ્રાફિકનું ચિત્ર જુઓ અને કોઠા ભરો, તો તમારે કોષ્ટક છે એ પૂર્ણ કરવાનું છે। તો તમને ટ્રાફિક પર જે જતા હોય તે વાહનોના અહીં તમને ચિત્ર આપેલા છે, જેમાં છે બસ, મોટર, સ્કૂટર, સાયકલ વગેરે ચિત્ર તમને અહીં આપેલા છે। તો આમાં તમારે સંખ્યા દર્શાવવાની છે। મુસાફરીની રીત, ચાલીને જતા, સાયકલ પર, સ્કૂટર પર, કાર, બસ અને ટ્રેક્ટર, તો આટલા છે એ મુસાફરીની રીત દરમિયાન જાય છે, તો કેટલા એની સંખ્યા તમારે દર્શાવવાની છે। ચાલીને જતા માણસો, તો ચાલીને જતા માણસોમાં તમને કોષ્ટકમાં કેટલા જોવા મળે છે? તો કુલ તમને 7 લોકો ચાલીને જતા જોવા મળે છે। ત્યારબાદ સાયકલ, તો સાયકલ પર જતા તમને આ કોષ્ટકમાં કેટલા લોકો દેખાય છે? તો સાયકલમાં 3 સાયકલ તમને અહીં દેખાય છે। સ્કૂટર, તો સ્કૂટર પર સવારી કરતા અહીં તમને 2 સ્કૂટર જોવા મળે છે ચિત્રમાં, તો તમારે દર્શાવવાનું છે 2। ત્યારબાદ કાર, મોટર તમને કેટલી દેખાય છે? તો ચિત્રમાં મોટર છે એ 2 જોવા મળે છે। ત્યારબાદ બસ, તો આ ચિત્રમાં બસની સંખ્યા કેટલી દર્શાવેલી છે?
तो अहीं चार बस जोवा मळे छे अने ट्रेक्टर तो ट्रेक्टर तमने खाली एक ज आपेलुं छे। नीचेना प्रश्नना जवाब आप आ चित्रमां तमने मुसाफरीनी कई रीत सौथी वधु जोवा मळे छे तेमां वधारे संख्या कई मुसाफरीमां कया साधननी छे तो चालीने जता माणसो आ रीतमां सौथी वधारे लोको जोवा मळे छे। मुसाफरीमां कयो वाहन सौथी ओछो जोवा मळे छे तो ट्रेक्टर छे एनी संख्या खाली तमने एक आपेली छे तो ट्रेक्टर छे ए सौथी ओछो जोवा मळे छे। ચાલીને જતા લોકોની સંખ્યા ખાલી જગ્યા કરતાં વધુ છે એટલે સાયકલમાં જતા લોકો કરતાં ચાલીને જતા લોકોની સંખ્યા વધારે છે। બસની સંખ્યા કરતાં ખાલી જગ્યાની ઓછી સંખ્યામાં છે તો બસની સંખ્યા ચાર છે એની કરતાં પણ મોટર છે એની સંખ્યા ઓછી છે જે બે જ છે। તમને છ અંક કેટલી વાર મળે છે શું તમે કોઈ વાર પાસાની રમત રમ્યા છો એટલે તમે ક્યારે પણ જે પાસો હોય છે તેની રમત તમે રમ્યા છો હા તમે રમ્યા જ છો સાત સીટી છે એમાં પણ આવે છે। પાસાની જુદી જુદી સપાટી પર કેટલા ટપકા હોય છે જે સાત સીટીની રમત હોય છે તેમાં એનો પાસો હોય છે ચોરસ એમાં વિવિધ ટપકાઓ દોરેલા હોય છે ત્યારે પાસો નાખો પાસો નાખતા ઉપરની સપાટી પર તમને કેટલા ટપકા મળે એટલે પાસો ઉછાળવામાં આવે તો તમને કેટલા ટપકા મળે છે। દરેક ગામમાં તમને જેટલા અંક મળે તે અંક સામે કોઠામાં કરો એટલે તમારે ઉછાળવાનો છે જેટલા અંક ગામમાં મળે તે તમારે કોષ્ટકમાં લખવાના છે। 30 વખત પાસો ફેંક અને દરેક વખતે જે અંક મળ્યા હોય તે મુજબ ખાનામાં નિશાની કરો। ઉદાહરણ તરીકે રાબિયા તેનો પાસો 30 વાર ફેંકે છે તેને 3 છે એ 5 વખત મળે છે તેના ખાનામાં તેણે 5 કર્યું છે તો આવી રીતના જેટલી વાર પાસો તમને મળ્યા હોય તેટલી વાર તમારે તે કોષ્ટકમાં દર્શાવવાની છે તો અહીં આપણે કોષ્ટકમાં દર્શાવીશું તો 1 તો 1 છે એ 4 વાર મળે છે ત્યારબાદ 2 2 છે તે 5 વાર દર્શાવીશું ત્યારબાદ 6 3 તો 3 આપણે 7 વાર દર્શાવીશું ત્યારબાદ 4 આપણે તો 4 છે તે 6 વાર 5 5 છે તે 4 અને 6 6 પણ 4 પાસાની કોઈ સપાટી સૌથી વધુ વખત આવી છે તો આમાંથી વધારે પાસાની કોઈ સપાટી છે વધારે વખત આવી છે તો આ 3 1 2 3 4 5 6 અને 7 જેમાં કુલ 7 વખત આવી છે ત્યારબાદ છે કેટલી વાર સપાટી ઉપર 6 સપાટી ઉપર આવી છે એટલે આ 6 છે એમાં કેટલી વાર આવી છે તો એમાં 4 વાર આવી છે ત્યારબાદ તમને 4 સપાટી પર 3 સપાટી કરતાં વધુ વખત આવી છે આ 4 છે તેમાં તમને 1 2 3 4 5 ને 6 જોવા મળે જ્યારે 3 માં 1 2 3 4 5 6 ને 7 વખત જોવા મળે તો તે એના કરતાં વધારે છે। તમારી બાજુના વિદ્યાર્થીઓ સામે તમારા કોઠાની સરખામણી કરો તમને બે કોઠામાં કોઈ જુદાપણું જોવા મળ્યું છે તો હા બંને કોષ્ટકમાં જુદાપણું જોવા મળે છે કારણ કે દરેક વખતે પાસો છે તે ઉછાળવામાં આવે તો એમાં સંખ્યા અલગ અલગ જોવા મળે છે।